कि मैं यहाँ पे लीगल तरीके से आई हूँ और मैं अपनी प्लानिंग से आई हूँ। ये कोई 2 दिन की बात नहीं है कि मैं अचानक से आ गई हूँ और मैं यहाँ पे सेफ हूँ। मैंने हमेशा बोला है तू कहीं भी रहेगी सुख दुख में मैं साथ दूंगा, ये बोला था उसको। ठीक है, ये भी बोला था कहीं भी जाओ जॉब के लिए आना यही पड़ेगा। मेरे को कल शाम को पता चला है क्या पता चला? कि चला ये चला है कि लाहौर हूँ। हेलो मित्रों, नमस्कार। सीमा हैदर नो जी पत्यू नथी क्या भारत ना उत्तर प्रदेश ની પ્રેમ ને ખાતર પાકિસ્તાન પહોંચી છે। ઉત્તર પ્રદેશ ની અંજુ જે ફેસબુક ના માધ્યમ થી પાકિસ્તાન માં રહેતા મુસ્લિમ યુવક સાથે પ્રેમ ના સંબંધ માં બંધાઈ છે અને હાલ અંજુ પાકિસ્તાન માં પહોંચી છે। અંજુ નો પણ વિડિયો આવ્યો છે। હાલ ભારતીય મીડિયા તેના પતિ સાથે પણ વાતચીત કરી છે, એ બી વિડિયો આપણે જોઈએ। અંજુ નો ભાઈ પણ મીડિયા ની સમક્ષ વાત કરી છે। જે રીતે સીમા ની લવ સ્ટોરી છે એ પ્રમાણે જ અંજુ ની લવ સ્ટોરી બતાવવામાં આવી રહી છે। શું અંજુ ને પાકિસ્તાન માં લઈ જાય એના સીમા નો બદલો તો નથી લઈ રહી ને? શું આ ISI નું સીમા નો બદલો લેવા માટે નું કોઈ કાવતરું તો નથી ને? જે રીતે સીમા હેદર ના ઘરે એટલે કે સચિન ના ઘરે જે રીતે મીડિયા નો જમાવડો છે ભારત માં, એ જ રીતે આ અંજુ જે પાકિસ્તાન ના ગામડા માં છે, અફઘાનિસ્તાન ની બોર્ડર ની નજીક છે, એ ગામડાઓ માં પાકિસ્તાની મીડિયા નો જમાવડો, આ મુસ્લિમ યુવક ના ઘરે મીડિયા નો જમાવડો છે। તો પૂરી ઘટના ની આપણે વાત કરીએ અમારી ચેનલ માં। ભારત માં ગુજરાત માં જે કઈ ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષા માં સમજાવતો હોઈએ છીએ। આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો, સાથે બે લાઇકન નો ઓલ બટન દબાવી જેથી કરીને અમારા વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય। વિડીયોની શરૂઆત કરીએ। અંજુ જે પાકિસ્તાન પહોંચી છે તે મૂળ ઉત્તર પ્રદેશની છે અને હાલ તેના પતિ સાથે રાજસ્થાનની કંપનીમાં નોકરી કરી રહી હતી। છેલ્લે તેના પતિને હું મારી મિત્રને ત્યાં જયપુર જાઉં છું એવું કહી કંપનીમાં રજા મૂકી અને અંજુ પાકિસ્તાન પહોંચે છે। અંજુને પાકિસ્તાનના 29 વર્ષના નસરુલ્લાહ જે અફઘાનિસ્તાનની બોર્ડરના ગામડાઓમાં રહે છે તેની સાથે ફેસબુક ના માધ્યમથી પ્રેમ થાય છે, બાદમાં વોટ્સઅપ નંબર નો આપલે થાય છે। બંને ઘણા લાંબા સમયથી વોટ્સઅપ ના માધ્યમથી વાત કરતા રહે છે। બાદમાં અંજુ એવો નિર્ણય લે છે એવું નસરુલ્લાહ જે પાકિસ્તાનનો યુવક છે એ જણાવી રહ્યો છે પાકિસ્તાની મીડિયાની સામે કે અંજુએ જ એવું કહ્યું કે હું પાકિસ્તાન આવીશ તારી પાસે। જે રીતે અંજુએ અને જે પાકિસ્તાની મુસ્લિમ યુવક છે જેની સાથે એ બંનેને પ્રેમ થયો હતો, બંને મીડિયાની સાથે જણાવ્યા એ પ્રમાણે બંનેને ફેસબુક ના માધ્યમથી પ્રેમ થાય છે। બાદમાં ભારત અને પાકિસ્તાનના સંબંધ ખરાબ હોવાના કારણે કોઈ પાકિસ્તાની વ્યક્તિ ભારતમાં આવવું ખૂબ જ મુશ્કેલ છે, ભાગ્યે જ કોઈકને વિઝા છે એ આપતું હોય છે, તો બંને ખૂબ જ પ્રયત્ન કરે છે। અંજુ છે એ દિલ્હીમાં રહેલું પાકિસ્તાનનું દૂતાવાસ છે ત્યાં ધક્કા ખાય છે અને મને પાકિસ્તાની મુસ્લિમ આ યુવક સાથે પ્રેમ થયો છે અને મને પાકિસ્તાનના વિઝા માટે મદદ કરે। એવી જ રીતે પાકિસ્તાનમાં રહેલો 29 વર્ષનો મુસ્લિમ યુવક નસરુલ્લાહ જે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં વિદેશ મંત્રાલયની જે કઈ ઓફિસો છે ત્યાં ઘણા બધા ધક્કા ખાય છે। 2 વર્ષ સુધી અંજુ અને આ મુસ્લિમ યુવક બંને ઘણા બધા ધક્કાઓ ખાધા છે। અંજુ અહીંયા ભારતમાં રહેલી પાકિસ્તાની દૂતાવાસ હોય કે ભારતમાં રહેલી ઓફિસોમાં ધક્કા ખાય છે, ત્યારે પાકિસ્તાનની જે મુસ્લિમ યુવક છે જે પાકિસ્તાની રાજધાનીમાં કે એને અહીંયા પાકિસ્તાનમાં આવવા માટેની પરમિશન આપવામાં આવે, તો 2 વર્ષના અર્થાત પ્રયત્નો બાદ અંજુને છે એ પાકિસ્તાનના વિઝા મળે છે। સીમા અને સચિન ની લવ સ્ટોરીમાં એ પબજીના માધ્યમથી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને બાદમાં પ્રેમ થયો હતો, પરંતુ આ ફેસબુકના માધ્યમથી એકબીજા સંપર્કમાં આવે છે। બાદમાં સીમા છે ગેરકાયદેસર રીતે નેપાળ થકી ભારતમાં ઘૂસે છે, જ્યારે અંજુ નામની ઉત્તર પ્રદેશની હિન્દુ મહિલા જે કાયદેસર રીતે પાકિસ્તાનમાં ગઈ છે 1 મહિનાના વિઝા ઉપર જે તેના મુસ્લિમ પ્રેમી છે નસરુલ્લાહ તેની પાસે પહોંચે છે, હાલ તેના ગામડામાં જ છે, ત્યાંથી જ તેનો વિડીયો આવ્યો છે, એ વિડીયો બી આગળ તમને બતાવું। હાલ જે પાકિસ્તાની યુવકના ગામમાં આ અંજુ પહોંચી છે ત્યાં પાકિસ્તાની મીડિયાનો ખૂબ જ જમાવડો ભેગો થઈ ગયેલો છે। અંજુ છે વિડીયોમાં કઈ પણ રહી છે કે ભારતમાં રહેલા મારા પરિવારને હેરાન કરવામાં ન આવે, હું અહીંયા કાયદેસર રીતે આવી છું અને પરત પાછી આવી જવાની છું। એ જ રીતે જે મુસ્લિમ યુવક છે એને પણ પાકિસ્તાની મીડિયા સાથે વાતચીત કરી કે હું અને અંજુ બંને 2 દિવસમાં સગાઈ કરશું, બાદમાં અંજુ પરત ભારત આવી જશે અને બાદમાં ફરી વખત પાકિસ્તાની વિઝા લઈ અને તે વખતે અમે અહીંયા પાકિસ્તાનમાં લગ્ન કરીશું। તો તમને અંજુનો પાકિસ્તાનથી જે વિડીયો આવ્યો છે એ બી તમને સંભળાવું કે મેં યહાં પે લીગલ તરીકે સે આઈ હું ઓર મેં અપની પ્લાનિંગ સે આઈ હું। યે કોઈ 2 દિન કી બાત નહીં હે કે મેં અચાનક સે આ ગઈ હું ઓર મેં યહાં પે સેફ હું, કોઈ દિક્કત નહીં હે, ઓર જૈસે મેં આઈ થી ઓર વૈસે મેરે જાને કા પ્રોસેસ હે ઓર મેં વાપસ ભી આ રહી હું મેં અભી
बस 2-3 दिन में मैं पहुंच जाऊंगी वहाँ पे आराम से। और मेरी सबसे रिक्वेस्ट यही है सारे मीडिया वालों से सबसे कि प्लीज आप मेरे रिश्तेदारों को और बच्चों को परेशान ना करें। जे प्रमाणे आपने वीडियो सांभळ्यो अंजुनो तेमा अंजु कही रही छे कि हूँ मारी जाते अहीं पाकिस्तान में आवी छूं, परत आवी पण रही छूं, परंतु प्रेम नो कई उल्लेख अंजुए कर्यो नथी। बादमां तेना पति साथे जे भारतीय मीडियाए वात करी छे ए भी तमने संभळावुं, जे रड़ी पण रह्यो छे। मैंने हमेशा बोला है तू कहीं भी रहेगी सुख दुख में मैं साथ दूंगा, ये बोला था उसको, ठीक है। ये भी बोला था कहीं भी जाओ जॉब के लिए आना यहीं पड़ेगा, क्लियर कट। मेरे को नहीं पता इस बारे में कि क्यों गई है, कैसे गई है, ये नहीं मेरे को पता, कैसे वीज़ा अप्लाई किया, कैसे क्या हुआ, कैसे वेरिफिकेशन हुआ, मेरे को इस बारे में कोई पता नहीं है। हाँ, मेरे से ये बोली थी कि जयपुर सहेली रहती है उससे मिलने गई हूँ। हमने कंपनियों में जो स्टाफ है सब पूछते थे, हमने बता दी कि जयपुर गई है, जयपुर गई है। मेरे को कल शाम को पता चला है, क्या चला, ये चला है कि लाहौर में। तो कैसे पता चला आपको? वो फ़ोन आया था, वीडियो कॉल, वॉइस कॉलिंग, उस पर क्या बताया उन्होंने? बताइए। उन्होंने बताया था कि मैं लाहौर हूँ, मैं सबको बता दिया हूँ, मम्मी पापा को, फेवा को, ब्लेसिंग को, सब। तो लाहौर क्या करने गई? ये मेरे को नहीं बताई कि लाहौर क्या करने गई है। જે રીતે તમે વિડીયો જોયો અંજુના પતિનો, કે અંજુના પતિએ હાલ મીડિયાની સામે સ્વીકાર્યું છે કે અંજુનો પાકિસ્તાનથી મને વિડીયો કોલ આવ્યો છે ને એ લાહોરમાં છે, એ સુરક્ષિત છે, અને મને છે એ રાજસ્થાનના જયપુરમાં મારી મિત્ર પાસે જવાની વાત કરી અને અહીંથી નીકળી હતી, પરંતુ એ પાકિસ્તાન પહોંચી જશે એ મને ખ્યાલ નહોતો। બાદમાં અંજુનો ભાઈ છે તેને પણ મીડિયાની સામે વાત કરી છે। जब यहाँ साथ में रहते हैं वो तो ऐसा कुछ भी लगा नहीं हम लोगों को कि ऐसे कोई कांटेक्ट है उनके साथ, किसी के साथ ऐसा कुछ नहीं लगा। જેને જણાવ્યું છે કે મારી બેન અને જે એના જીજુ છે બંનેને કોઈ જાતની કોઈ પ્રોબ્લેમ હતી નહીં, બંનેની લાઈફ સેટલ હતી, બંને છે સારી કંપનીમાં નોકરી કરતા હતા, પરંતુ શા કારણોસર તેની બેન પાકિસ્તાન જતી રહી છે તે એ કહી શકતો નથી। હજુ અંજુનો એક વિડીયો જ આવ્યો છે, હજી કોઈ મીડિયાની સામે કોઈ વધારે વાતચીતનો વિડીયો આવ્યો નથી, એના પતિ સાથે બસ વાત થઈ છે કે હું લાહોરમાં છું, વિડીયો કોલ બી આવ્યો છે, કોલ બી આવ્યો છે, એટલે ફાઇનલ તો એ થઈ ગયેલું છે કે અંજુ પાકિસ્તાનમાં જ છે। અંજુનો જો પ્રેમી છે પાકિસ્તાનમાં એને પણ જણાવ્યું છે કે 10-12 દિવસ મંજુ પરત ભારતમાં આવી જશે। જ્યારે જે સીમા અને સચિનનો મામલો આજ મીડિયામાં ખૂબ સગી ગયો છે, તો એ ઉપર જે અંજુનો પાકિસ્તાની પ્રેમી છે, મુસ્લિમ યુવક છે, એને મીડિયાની સાથે વાત કરીને જણાવ્યું છે કે આ અંજુનો અને મારો બંનેનો પર્સનલ મામલો છે, આમાં કોઈ મીડિયા, અમે છે મીડિયાથી દૂર રહેવા માંગીએ છીએ, પરંતુ છતાં જે જગ્યાએ અંજુ છે તે જગ્યાએ પાકિસ્તાની મીડિયાનો જમાવડો પહોંચી ગયો છે, કેમ કે અમારી પાકિસ્તાની જે સીમા છે જેને ભારતીય મીડિયા ખૂબ કવર કરી રહી છે, તો ભારતમાંથી જે આવેલી ભાભી છે તેને અમે પણ પાકિસ્તાની મીડિયામાં કવર કરીએ અને દુનિયાભરમાં બતાવીએ કે ભારતમાં મહિલા સુરક્ષિત નથી ને એ પાકિસ્તાનમાં આવી રહી છે, એવું પાકિસ્તાની મીડિયા પણ બતાવવાનો પ્રયત્ન કરી રહી છે। જે અંજુનો પાકિસ્તાની પ્રેમી છે નસરુલ્લાહ, જે 29 વર્ષનો છે, તેને પણ મીડિયાની સાથે એ બી જણાવ્યું કે અંજુને ધર્મ પરિવર્તન કરવો કે નહીં એ અંજુનો પર્સનલ મામલો છે, એ નિર્ણય ખુદ અંજુ જ લે છે, અને અમને બંનેને સપોર્ટની જરૂર છે બંને દેશમાં, એવું આ ભાઈ કહી રહ્યા છે। તો તમારું શું કેવું છે આ વ્યક્તિ વિશે? જરૂર તમારા વિચારો રજૂ કરજો। જોયામાં તો હાલ બંને છે પ્રેમના સંબંધમાં હોય એવું લાગી રહ્યું છે, પરંતુ જે અંજુનો વિડીયો છે એ ખૂબ શોર્ટ છે અને એમાં એ કોઈ પ્રેમનો ઉલ્લેખ કરતી નથી। અંજુનો જે પ્રેમી છે તે મીડિયાની સમક્ષ વિડીયોમાં નથી બોલ્યો, પરંતુ મીડિયાને લેખિતમાં જણાવી રહ્યો છે કે અમે બંને સગાઈ કરવાના છે, બાદમાં અંજુ છે એ પરત આવી જશે અને ફરીથી પાછી પાકિસ્તાન આવીને અમે બંને લગ્ન કરીશું। હવે જોવાનું એ રહેશે કે 10-12 દિવસમાં અંજુ છે એ ભારતમાં પરત આવે અને ભારતની મીડિયા છે એને કઈ રીતે કવર કરે છે। તો ભારતમાં તો હજી સીમા અને સચિનનો મામલો ચાલી રહ્યો છે, ક્યાં આ ઉત્તર પ્રદેશની અંજુ પાકિસ્તાનમાં જઈને બેસી ગઈ છે? તો તમારું શું માનવું છે, આમાં કોઈ ISI નો હાથ હોઈ શકે, કે આમાં સીમાનો બદલો લેવા માટે કોઈ પાકિસ્તાનીની કોઈ સાજિશ હોઈ શકે? કેમ કે સીમા ઉત્તર પ્રદેશમાં આવી છે, સચિન ઉત્તર પ્રદેશનો છે અને જે અંજુ ગઈ છે એ પણ ઉત્તર પ્રદેશની છે। આજે સ્ટોરી તમે સાંભળી છે, જે ઘટના હાલ તો સત્ય લાગી રહી છે કે ભારતીય મહિલા જે પરણિત છે, જે હિન્દુ છે, તે પાકિસ્તાનમાં પહોંચી છે, એ તો વાત તેના પતિ પણ સ્વીકારી રહ્યા છે, પરંતુ આ સ્ટોરી વિશે તમારું શું કહેવું છે? તમારા વિચારો જરૂર રજૂ કરજો। હા, અંજુજી વાત કર રહી હૈ। હેલો, અભી આપ કહાં પે હૈ? પાકિસ્તાન મેં હૈ અભી આપ? તો આપ યહાં સે જયપુર, ભિવાડી સે જયપુર બોલ કર નિકલી થી,
और अभी पाकिस्तान में हैं आप, तो क्या आपने पति को बताया था कि मैं पाकिस्तान जा रही हूँ? उनको किसी को कुछ नहीं बताया था मैं। तो आप क्यों गई हैं और किससे मिलने के लिए पाकिस्तान गई हैं? मैंने ये बोला था कि मतलब मैं यहाँ मतलब घूमने के आई हूँ और ऐसे कुछ नहीं, लीगली आई हूँ मैं, सर ऐसी कोई बात नहीं है, फिर सब कुछ मतलब प्लानिंग से आई हूँ, ऐसी कोई बात नहीं है तैयारी से। और क्योंकि एकदम तो ऐसा उतना आसान नहीं है ना, आपको भी पता है बाघा बॉर्डर से आई हूँ, बस से आई हूँ, बाई बस आई हूँ, पहले दिल्ली, दिल्ली से अमृतसर, अमृतसर से बाई बस, ठीक है, फिर बाय बस से फिर इधर बाघा बॉर्डर, बाघा बॉर्डर से आई हूँ, सारा मेरा वहाँ पे बॉर्डर नहीं। अरविंद जी से भी बात हुई है हमारी, आपके जो पति हैं उनको बिल्कुल जानकारी नहीं थी कि आप पाकिस्तान पहुंच गई हैं, तो उनको एकदम सदमा लगा है। तो आप किस लिए पाकिस्तान आई है ये जानना चाह रहा हूँ मैं आपसे, आप किनके घर पे रुकी हैं और क्यों आई है? बस मैं एज ए फ्रेंड है, वो उनकी पूरी फैमिली से मेरी बातचीत होती थी और शादी भी थी यहाँ पे, तो वो भी अटेंड करनी थी और प्लस यहाँ पे थोड़ा जगह अच्छी थी तो बोला आप घूम भी लोगे तो बस आप घूम के जाइए, ऐसा कुछ वो नहीं है कि मैं यहाँ कुछ ऐसे आई हूँ आप जैसे उसके साथ कंपेयर कर रहे हैं, मुझे ऐसा कुछ भी नहीं है, मैं वापस आ जाऊंगी और मैं सेफ हूँ सर, यहाँ पे कोई दिक्कत नहीं है, कोई प्रॉब्लम नहीं है। नहीं आप ही आप वापस कब आ रही है इंडिया? आ जाऊंगी अभी दो चार दिन में आ जाती हूँ, तो अभी भी आ सकती हूँ, ऐसी कोई प्रॉब्लम नहीं है सर। नहीं मतलब आके उसमें दिया था जो फॉर्मेलिटीज होती है, पाकिस्तानी मीडिया में चल रहा है कि आप वापस आएंगी, अभी रिंग सेरेमनी करेंगी, आप वहाँ पे मंगनी करेंगी, उसके बाद दोबारा आएंगी और शादी करेंगी इनसे। देखो सर ऐसा अभी कुछ भी नहीं है, मीडिया वालों का आपको पता है कितना बड़ा चढ़ा के बोलते हैं, बात तो ये है ना सर जो आप मेरे से बात कर रहे हैं। बिल्कुल नहीं आपको सेम आपका जो मामला है वो सीमा हैदर से सेम उसी तरीके से देखा जा रहा है कि आप पाकिस्तान पहुंच गई है, झूठ बोलकर चली गई हैं और आपकी जो वहां पे दोस्त हैं उनसे आप शादी करने वाले हैं, ये सब चर्चाएं हैं यहां पे, इसलिए आज तक आपसे ये बात कर रहा है जो पुष्टि करने के लिए आपसे डायरेक्टली इन चीज़ों के लिए। सर एक्चुअली क्या है मैं आपको बता देती हूँ, मैं और कम से कम दो तीन साल से जानती हूँ और ऐसे नहीं है, मैंने अपनी सिस्टर्स और मदर को फर्स्ट डे से ही बता दिया था कि मैं ऐसे। नहीं आपकी दोस्ती कब हुई थी, कैसे हुई थी आपकी दोस्ती यहाँ पे? 2020 में हुई थी सर। कैसे कैसे हुई थी आपकी दोस्ती इनसे? हाँ 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 आपकी दोस्ती कैसे हुई थी इनसे? बस वो एक्चुअली वो थोड़ा बहुत उस टाइम काम के पर्पज से यूज कर रहे थे, तो वैसे मेरे मैसेज से ही हुई थी बातचीत नॉर्मली मतलब, और उसके बाद ज्यादा हम व्हाट्सएप पे ही बात करते थे। नहीं मैं ये जानना चाह रहा हूँ कि आवाज ब्रेक हो गई थी, समझ नहीं आया हमें, आपकी दोस्ती कैसे हुई थी, किस माध्यम से हुई थी? हाँ फेसबुक से ही हुई थी और ज्यादातर मैं फेसबुक पर यूज नहीं करती, पर मैं व्हाट्सएप पे ही बात कर रही थी ज्यादातर। तो आपकी बच्चों से बात हुई है? मेरे बच्चों से लगातार बात हो रही है, ऐसी कोई बात नहीं है, सब कुछ नहीं। तो आप ऐसा तो नहीं है, मतलब मैं जानना चाह रहा हूँ कि आप पति से अलग होना चाहती हैं या मतलब ऐसा नहीं है, या है ऐसा कुछ, है आपका प्लान है आगे का कुछ ऐसा? ऐसा है पर वो शुरू से हमारे ऐसे कुछ ऐसे अच्छे संबंध नहीं है, ठीक है। और बाकी है कि अभी मेरी थोड़ी मजबूरी थी कि मैं उनके साथ रह रही हूँ, इसलिए मैंने भैया भाभी को रखा था साथ में, उनको बोल दिया था कि आपके हम बच्चों के लिए मैं साथ में रह रही हूँ क्योंकि उनको पढ़ाना है, मुझे काम भी करना है। અમારી ચેનલ માં ભારત માં ગુજરાત માં જે કઈ ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ, આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો, સાથે જે બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો જેથી કરીને અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય। થેન્ક યુ, નેક્સ્ટ વિડીયોમાં મળીએ, જય હિન્દ।